ભારતની અલગ અલગ પ્રતિષ્ઠિત હોસ્પિટલોના નામ ફેક વેબસાઇટ બનાવવામાં આવતી હતી તે વેબસાઇટ પર કિડનીની સેલ કરવાની 4-7 કરોડ મળશે તેવી લોભામણી લાલચ આપવામાં હતી અને ઓફરોની જાહેરાત મૂકી તેમજ આરબીઆઈના નામના ફેક ઈમેલ આઈડી બનાવી તે વેબસાઇટ તથા ઈમેલ આઈડી દ્વારા લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો તે બેંક એકાઉન્ટ હાલ તો અટક કરી આરોપી પ્રોવાઈડર કરતો હતો અને તેનું 10% કમિશન પણ મેળવતો જો કે આ ઠગાઈમાં અગાઉ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બેંક એકાઉન્ટ પ્રોવાઈડર કરનાર વધુ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગત જુલાઈ મહિનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 419, 420, 465, 120 આઈટી એક્ટની કલમ 66C, 66D અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનાની મુખ્ય એમો એ પ્રકારની હતી કે જે સુરતના જે ફરિયાદી છે તેઓએ ઓનલાઈન વેબસાઇટના આધારે જોતા ઓનલાઈન કિડની વેચાણની એક લોભામણી લાલચ હતી કે જેમાં 2માંથી 1 વ્યક્તિની જે કિડની છે જો તે વ્યક્તિ તે ડોનેટ કરશે તો વ્યક્તિને 4 કરોડ રૂપિયા મળશે જે 4 કરોડમાં 2 કરોડ સૌ પ્રથમ મળશે જ્યારે તે રજીસ્ટર કરાવશે અને 2 કરોડ કિડની ડોનેટ કર્યા બાદ મળશે તો જે પ્રથમ જે 2 કરોડનો જે એમને ઇન્સ્ટોલમેન્ટ હતો તે લેવા માટે જે તે ફોસ્ટરે અલગ અલગ ચાર્જીસના પેટે સુરતના ફરિયાદી પાસેથી 14,78,400 રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું આ જ ગુના અનુસંધાને સુરત સાયબર સેલે ભૂતકાળમાં ટોટલ 3 આરોપી પકડેલા જેમાંના 2 નાઇજીરિયન હતા જેઓના નામ ટોટી ગ્રેગરી ચિકેન્દ્રજીત ત્રીજાનું નામ ગ્રેગરી હતું અને ચોથો આરોપી બેંગ્લોરથી સુરત સાયબર સેલે પકડ્યો છે જેનું નામ છે પોલ કેમરા તેની ઉંમર 25 છે તે આરોપી મૂળ ગિનીનો રહેવાસી છે જે વેસ્ટ આફ્રિકન દેશ છે તે આરોપીએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે બીબીએનો તે 2018માં ભારતમાં ટુરિસ્ટ વિઝા આધારે આવેલો જેના ટુરિસ્ટ વિઝા અત્યારે એક્સપાયર થયા છે અને ભારતમાં જ અત્યારે રહે છે તે આરોપી પાસેથી કુલ 10 મોબાઈલ ફોન 16 સિમ કાર્ડ 1 લેપટોપ 8 એટીએમ કાર્ડ અને 1 ચેકબુક કબજે કરવામાં આવેલી છે અને તે આરોપીનો મુખ્ય રોલ હતો કે આ જે પર્ટિક્યુલર જે ફ્રોડ હતું તેમાં બેંક એકાઉન્ટ અલગ અલગ તે પ્રોવાઈડ કરતો હતો અને તે બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરવાના તેને 10% કમિશન મળતું હતું સુરત સાયબર સેલ હજી પણ આગળ તપાસ કરી રહી છે અને હજી આગળ જે આ ગુનામાં આરોપીઓ જે આવતા છે તેઓને ત્વરિત ધરપકડ કરીને આ ગુનાને વધુમાં વધુ સારી રીતે ડિટેક્ટ કરવાની કોશિશ કરશે અક્ષય વાઢેર D9 ન્યૂઝ સુરત અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ક્લિક કરો બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ